नमस्कार, हूँ राज परमार। गुजरात राउंडअप में आपनुं स्वागत छे। समाचारनी शुरुआत करीए ते पहेला एक महत्वपूर्ण समाचार मळी रह्या छे तेना पर नजर करीए तो जे रीते पोलीस कोंस्टेबलनी बदलीनुं बोगस्ट एक लिस्ट छे ते सोशियल मीडिया पर वायरल थयुं छे। अमदावादमां पोलीस कोंस्टेबलनी बदलीनुं आ लिस्ट छे ते सोशियल मीडिया पर वायरल थयुं छे। आ लिस्टमां 413 पोलीस कोंस्टेबलनी बदलीनुं खोटू लिस्ट दर्शाववामां आव्युं छे। त्यारे पोलीस कमिश्नर संजय श्रीवास्तवनी मंतव्य न्यूज साथेनी खास वातचीत सामे आवी छे। पोलीस कमिश्नरे नथी कर्या बदलीना आदेश તેવું કહેવામાં આવ્યું છે અને આ વિશે વધુ માહિતી આપવા અત્યારે ફોનલાઇન પર જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રવિ ભાવસા। રવિ, શું છે આ વિશે વધુ વિગત? બિલકુલ, જો વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલનું બદલીનું જે બોગસ લિસ્ટ છે તે પોલીસના અલગ અલગ જે વોટ્સઅપ ગ્રુપમાં છે તે વાયરલ થયું હતું, તેને લઈને જ મંતવ્ય ન્યૂઝ દ્વારા જે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાથે વાત કરવામાં આવી હતી। અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ કમિશનર દ્વારા કોઈ પણ પ્રકારના જે પોલીસ કોન્સ્ટેબલ છે તેની બદલી કરવામાં આવી નથી। 413 જેટલા જે પોલીસ કોન્સ્ટેબલનું જે લિસ્ટ વાયરલ થયું છે તે વાયરલ જે લિસ્ટ છે તે તદ્દન ખોટું છે અને આવા કોઈ પણ પ્રકારના કોન્સ્ટેબલની જે બદલી છે અત્યારે હાલ અમદાવાદ પોલીસ કમિશનર તરફથી કરવામાં આવી નથી। જી બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી માટે। તો 413 જેટલા પોલીસ કર્મીઓની બદલી થયું હોય તેવું આ બોગસ લિસ્ટમાં જણાવવામાં આવ્યું છે, ત્યારે પોલીસ કમિશનરે આની સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારની કોઈ બદલીના આદેશ કરવામાં આવ્યા નથી। મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા તેઓએ આ પ્રકારની માહિતી આપી હતી। અને હવે સમાચારો વિસ્તારથી જોઈએ તો અમદાવાદની સાણંદ એપીએમસીમાં ભાજપની પેનલની જીત થઈ છે। તો ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર ભાજપની પેનલનો ભવ્ય વિજય થતા ઉમેદવારોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે। મંગળવારે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં 10 બેઠકો પર મતદાન થયું હતું। સમાચારોમાં આગળ વાત કરીએ તો ખેડા જિલ્લાના કપડવંજ એપીએમસીમાં એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી। આ પેટા ચૂંટણીમાં એક બેઠક માટે 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં 276 મતદારો પૈકી 267 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં કુલ મળીને 96.67% મતદાન નોંધાયું હતું, જ્યારે આવતીકાલે આ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે। છોટાઉદેપુરની નગરપાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવાની વરણી કરવામાં આવી છે। સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ થતા તેમની વરણી કરવામાં આવી, જેને લઈને કોંગ્રેસી કાર્યકરોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી। સાથે જ નવનિયુક્ત પ્રમુખે નગરજનોના અટકી ગયેલા કામોને હરણફાળ ગતિ આપવાની બાંહેધરી આપી હતી। તો પૂર્વ સત્તાધારી બસપા અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરાયું છે। વાત કરીએ અમરેલી જિલ્લાની તો જિલ્લાના રાજુલા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રાએ રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ શાસિત નગરપાલિકાના એક બોડીના પ્રમુખ હતા ઘનશ્યામ લાખણોત્રા અને 4 વર્ષમાં રાજુલા પાલિકાના 6 કોંગ્રેસના પ્રમુખોએ અંગત કારણોસર રાજીનામું આપી દેતા આ વિષય સ્થાનિક લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે। ડાંગ જિલ્લામાં સતત 4 દિવસ સુધી કમોસમી વરસાદને લઈને ગામડાઓના નાના ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ક્યાંક નવા પાક માટે તૈયાર કરેલ ધરુને પણ નુકસાન થયું છે તો ક્યાંક તૈયાર કાપીને મૂકેલા પાકને પણ નુકસાન થયું છે। ડાંગ જિલ્લાના આહવા, સાપુતારા, સુબીર, ચીંચલી, પીપલદહાડ, વઘઈ, ભેંસકાત્રી, સાકરપાતળ, ગલકુંડ, બોરખલ, મહાલ સહિતના પૂર્વ પટ્ટી અને સરહદી પંથકોમાં અચાનક વરસાદ પડતા ખેતરોમાં કાપીને મૂકેલા ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતોમાં જે નુકસાનની ભીતિ વર્તાઈ રહી છે અને ખેડૂતો ચિંતિત બન્યા છે। અહીંયા તો બહુ ઓછી જમીન છે અને ખેડૂતો લગભગ બહુ ઓછા છે, પણ આખા ખેતરો સાફ થઈ ગયા છે, વરસાદ ઉપરથી પડ્યો અને એ બધું ભીંજાઈ ગયું છે, હવે ઉગી નીકળવાની તૈયારીમાં છે, ખાવાના ફાફા પડશે। કયો પાક કરે છે? મોટા ભાગે ડાંગરનો પાક કરે છે, મૂકેલા ત્યારે અચાનકમાં વરસાદ આવી ગયેલું તો બધું આ ડાંગરો ખરાબ થઈ ગયેલું છે, તો જે સારું છે તે અમે લોકો હમણાં ઝટકતા છે અને જે ભીનાઈ ગયેલું છે તે અમે લોકો સુખાવા રાખેલું છે।
देवभूमि द्वारका जिल्लाना कल्याणपुर तालुका में खेडूतोए होबाळो मचाव्यो हतो। कल्याणपुर तालुका में आवेला गौशाळा खाते टेकाना भावे मगफळीनी खरीदी प्रक्रिया चाली रही छे, त्यारे एक गुणी में 800 ग्राम जेटलू वधु वजन जतु होवाथी खेडूतोए अधिकारीओने जाण करता अधिकारीओए खेडूतो साथे दुर्व्यवहार कर्यो हतो। आ मामले खेडूतोना अवाजने दबावानो प्रयास करता खेडूतोए होबाळो मचाव्यो हतो। अमरेली जिल्लाना वडियाथी बाटवा देवडीमां बनी रहेला डामरना रोडमां भ्रष्टाचार थयो होवानुं ग्रामजनोए आक्षेप लगाव्यो छे। स्थानिको द्वारा तंत्रने लेखित तेमज मौखिक रीते वारंवार रजूआत करवा छतां कोई पगला भरवामां आवता नथी। तंत्रने रजूआत करवा छतां कोई निराकरण न आवता आखरे स्थानिक लोकोए वीडियो बनावीने सोशियल मीडियामां वायरल कर्यो छे। केशोदमां नगरपालिका द्वारा पाणी अंगेनी योजना बंद करी देवामां आवी छे। जो आ योजना अत्यारे चालू होत तो केशोदना शहेरीजनोने एकांतरे दिवसे पाणी मळी रहेत, पण नगरपालिकाना सत्ताधीशोनी इच्छा शक्तिना अभावे आ योजना मृतपाय हालतमां आवी गई छे। आंगेनो जुओ अमारो विशेष अहेवाल योजना मृतपाय हालतमां। केशोदमां सावड़ी वॉटर वर्क्स योजना बंद हालतमां, છેલ્લા 10 વર્ષથી આ યોજના બંધ કરવામાં આવી છે। પાતાળમાંથી પાણી લેવા માટે યોજના બનાવાઈ હતી। યોજના બંધ થતા રહીશો પર 950 જેટલો વેરાનો ભાર। રાજકીય દબાણથી યોજના બંધ કરાઈ હોવાના આક્ષેપ। જૂનાગઢના કેશોદમાં પ્રજાજનોને વ્યવસ્થિત રીતે દરેક ઘરમાં પાણી મળી રહે તે માટે પંચાયત શાસન દરમિયાન યોજના શરૂ કરવામાં આવી હતી। સાબડી નદીમાં પાતાળ કુવા બનાવી ચેકવેલ મારફતે પાણી ખેંચવામાં આવ્યું અને પાતાળમાંથી મેળવેલું પાણી સમગ્ર કેશોદ શહેરમાં પૂરું પડાવ્યું, પરંતુ સાબડી વોટર વર્ક્સ યોજના છેલ્લા 10 વર્ષથી બંધ કરી દેવામાં આવી છે। આ યોજના બંધ થતા કેશોદ નગરપાલિકા દ્વારા હાલની સ્થિતિએ રોજ 50 લાખ લીટર પાણી વેચાતું રહેવામાં આવે છે, જેના કેશોદના રહીશો 950 જેટલો આંકરો વેરો પણ થયો। લોકોનું કહેવું છે કે નગરપાલિકા પર રાજકીય આગેવાનોના દબાણને કારણે સાબડી વોટર વર્ક્સ યોજના બંધ કરવામાં આવી છે। વોટર વર્કથી નગરપાલિકાને કાયમી માટે 40-50 લાખ લીટર પાણી અહીંથી પહોંચતું કરવામાં આવતું હતું અને ત્યાંથી એની વિતરણ વ્યવસ્થા કરવામાં આવતી। મહી પરિયત યોજના કાર્યરત થતાં મહી પરિયત યોજનાનું નગરપાલિકા દ્વારા વેચાતું પાણી લઈ અને સાબડી વોટર વર્કસ યોજના છે એ 10-એક વર્ષથી બંધ કરી દેવામાં આવેલ છે અને મહી પરિયત યોજનાનું વેચાતું પાણી લેતા અત્યારે નગરપાલિકાના મિલકત ધારકોને 950 રૂપિયા જેવો પાણી વેરો ભરવો પડે છે, જ્યારે સાબડી નદીનું જે મફતમાં વિના મૂલ્યે જે પાણી મળતું હતું સામાન્ય ખર્ચથી એ નગરપાલિકાએ બંધ કરી દેતા આજે નગરપાલિકાના મિલકત ધારકોને આકરો પાણી વેરો ભરવો પડે છે। કેશોદમાં જો સાબડી વોટર વર્ક્સ યોજના શરૂ કરવામાં આવે તો કેશોદના રહીશોને એકંતરે પાણી વિતરણ થઈ શકે। જો કે કેશોદ પાસે આવેલા મધરવાડા ડેરવાણ ગામે સાબડી નદીમાં ખોરસા પાસે ડેમ બાંધવામાં આવ્યો છે, ડેમમાંથી પૂરતું પાણી મળી રહે જો સાબડી વોટર વર્ક્સ યોજના ફરી શરૂ કરવામાં આવે તો કેશોદના શહેરીજનોને ફાયદો થઈ શકે। વાત કરીએ જો કેશોદની તો આજે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક મોટા મોટા જે વિકાસના કામોને જે બૂમરાળો કરવામાં આવે છે ત્યારે કેશોદથી આશરે 13 કિલોમીટર જે દૂર આવેલું એક જે મશીનરીની આપણે વાત કરીશું। પહેલાં તો આપણે દ્રશ્યમાં બતાવીશ કે જે આ દ્રશ્યમાં આપ જે જોઈ શકો છો કેશોદ જે નગરપાલિકા સંચાલિત સાબડી વોટર વર્કર્સ યોજના જે શરૂ કરવામાં જે આવી હતી, જે લાખો રૂપિયાનો જે ખરીદી જે લાખો રૂપિયાનો જે આ જે માલ સામાન છે મશીનરી છે હાલ ધૂળ ખાઈ રહી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા જે બે લોકો કે બે કર્મચારીનો પણ મૂકવામાં આવ્યા છે, પણ અહીંયા જે મશીનરી છે એ ક્યાંક ને ક્યાંક ધૂળ ખાઈ રહી છે। તમામ જે મશીનરી છે જે મોટરો છે જે પાણી જે સપ્લાય કરવા માટેની જે મશીનરી છે એ તમામ જે મશીનરી છે હાલ બંધ હાલતમાં જોવા મળી રહી છે। આશરે 10 વર્ષ જેવો સમય છે થઈ ચૂક્યો છે, તે 10 વર્ષથી જે આવડી જે લાખો રૂપિયાના જે મશીનરી છે એ હાલ ધૂળ ખાઈ રહી છે। આપ દ્રશ્યોમાં જે નિહાળી રહ્યા છો તે કેશોદમાં જે પાણી પહોંચાડતી જે સાબડી નદીમાંથી આવેલી જે મશીનરી છે એના દ્રશ્યો છે। અહીંયા જે ક્યાંક ને ક્યાંક જે મશીનરીના આપણે જોયું છે ત્યારે અહીંયાના જે સ્થાનિક જે
આગેવાનો છે, ક્યાંક ને ક્યાંક લોકો છે એ માંગણી કરી રહ્યા છે કે વેરામાં પણ જો પાણી અહીંથી આવે તો વેચાતું ન લેવું પડે, તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોની માંગણી છે કે આ મશીનરી વહેલી તકે ચાલુ કરવામાં આવે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ. વાત કરીએ જેતપુરની તો જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારે ધામા નાખ્યા છે. જેતપુરના ખારચિયા ગામે સિંહે બે બકરીનું મારણ કર્યું હતું અને જે બાદ સિંહ ખારચિયામાં સિંહે લટાર મારી હતી. સિંહના આટાફેરાથી ખેડૂતોમાં પણ ભયનો માહોલ છવાયો છે. એક સિંહ અને બે માદા હોવાના ફોરેસ્ટ વિભાગનો અંદાજ છે. રવિ સિઝનના સમયમાં સિંહ પરિવારના ધામાથી ખેડૂતોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. જેતપુર તેમજ જેતપુર ગ્રામ્ય પંથકમાં વન્ય પ્રાણીઓ ફરી દેખા દીધી હોય તેમ આજે સવારના જેતપુરના જેઠુરી સીમ વિસ્તારમાં એક બળદનું સિંહ પરિવારે મારણ કર્યા બાદ બપોર બાદ છે તે ખારેચિયાની સીમ વિસ્તારમાં સિંહ દેખા દીધી હોય તેમને હું આપને આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે આજે ત્રણ સિંહો છે તે એક બે બકરાનું મારણ કર્યું હતું, જેમાંથી એક બકરો છે તે સિંહ પોતાની સાથે અહીં જ્યાં આ સીમ વિસ્તાર કહેવાય છે, અહીં જાડી ઝાકરા જેવો વિસ્તાર કહેવાય છે તેમાં સિંહ છે તે મારણ લઈને ચાલ્યો ગયો હોય. અહીં સ્થાનિક લોકોના કહેવા મુજબ એક સિંહ અને બે માદા હોય તેવું એક ગાર્ડના ફોરેસ્ટ વિભાગ દ્વારા જાણવા મળ્યું છે અને હાલ આ જે ત્રણ સિંહો છે તે આ જંગલની અંદર આ જે સિંહ વિસ્તાર કહેવાય છે તે જારી ઝાખરાની અંદર છુપાયેલા હોય અહીં ફોરેસ્ટ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને હાલ જો વાત કરવામાં આવે તો અહીં આજની તારીખમાં છે તે એક બળદ અને બે બકરાનું સિંહે મારણ કર્યા બાદ છે તે હાલ અત્યારે ફોરેસ્ટ ખાતા દ્વારા છે તે સિંહને ટ્રેસ કરી તેને અનંતીય જંગલ તરફ છે ખસેડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. નિલેશ મારું મંતવ્ય ન્યૂઝ. તો આતરે ઉપલેટાના સાજડીયાળી ગામમાં દીપડાનો એક વિડીયો વાયરલ થયો છે. ખેતરમાં દીપડો આટા ફેરા મારતો હોવાનો વિડીયો વાયરલ થતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. મહત્વનું છે કે હાલ ખેડૂતો પાકની વાવણી કરી રહ્યા અને તેવા સમયે દીપડો ખેતરમાં આવતો હોવાના સમાચારથી ફફડાટ ફેલાયો છે અને ખેડૂતો દીપડાને ઝડપી પાડવા વન વિભાગ પાસે માંગ કરી રહ્યા છે. તો અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના ગોરડકા નજીક 22 તારીખે એક સિંહનું અકસ્માતથી મોતને લઈને નિવૃત્ત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અને હાઈકોર્ટના એડવોકેટ જયદેવ ધાંધલ દ્વારા સમગ્ર ઘટનાની અંગે તપાસની માંગ કરી છે. પહેલીવાર એવું બન્યું છે કે એશિયાટિક સિંહના મોત અંગે પ્રથમ વખત એક નિવૃત્ત સિનિયર કાયદાના જાણકાર અધિકારી ખુલીને સામે આવ્યા છે. જો કે વન વિભાગ પર સિંહનું અકસ્માતમાં મોત થયું હોવાનો દાવો કરી રહ્યું છે. આ તરફ અમરેલીના ધારીમાં પણ સિંહના આટાફેરા મારતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ધારીના માલસિયા રોડ પાસેના પેટ્રોલ પંપ પર સિંહના આટાફેરાના એક સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. માલસિયા રોડ પરના પેટ્રોલ પંપ પાસે પાંચ સિંહ અચાનક આવી ચડ્યા હતા. પેટ્રોલ પંપ પર અચાનક સિંહ આવી જતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોરોનાનું પુનઃ આગમન થયું છે. મોડાસાની જલદર્શન સોસાયટીમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. છેલ્લા કેટલાક દિવસથી બીમાર પુરૂષનો એક આરટીઆર પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવતા ચકચાર મચ્યો છે. તો ચાર મહિના બાદ એક પોઝિટિવ કેસ નોંધાતા વહીવટીતંત્રએ પણ સોસાયટીને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી છે. સાથે જ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનો સપાટો જોવા મળ્યો છે. કાંકરેજના ટોટાણા પાસે બનાસ નદીમાંથી ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. ખનીજ માફિયાઓ દ્વારા બાવળો અને ખેતરોમાં બેસીને ખનીજ ચોરી કરવામાં આવી હતી, જેની જાણ થતાં ભૂસ્તર વિભાગની ટીમ ઘટનાસ્થળે તપાસ કરી હતી અને જેમાં અધિકારીઓએ જેસીબી મશીન અને ડમ્પર કબજે કર્યા હતા. કુલ મળીને 80 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પંચમહાલના ગોધરામાં ગેરકાયદે ધર્માંતરણના આક્ષેપનો મામલે હવે તપાસ ચાલી રહી છે ત્યારે ભૂરાવાવના હિન્દુ પરિવારને ધર્માંતરણ કરાવવામાં આવ્યું હોવાનું આક્ષેપ કરાયો છે આ મામલે નડિયાદથી ગોધરા આવેલા લોકોના નિવેદન લેવાયા છે અને 16 જેટલા લોકોના નિવેદન લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તો ઘટનાના પગલે રાત્રિ દરમિયાન ઉત્તેજનાસભર માહોલ સર્જાયો હતો ત્યારે બળજબરીથી ધર્માંતરણ સામે તંત્ર નિષ્ક્રિય કેમ છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે આજ આવા વધુ બનાવ કેમ બને છે તે પણ એક વિચારવાલા એક બાબત છે કાયદાનો કડક અમલ ક્યારે થશે ગેરકાયદે ધર્માંતરણ પર રોક ક્યારે આવશે ધર્માંતરણના કાયદા અમલમાં વિલંબ કેમ છે તેવા પણ સવાલો ચર્ચાઈ રહ્યા છે નડિયાદથી ગોધરા આવેલા લોકોના નિવેદન પણ લેવાયા છે બળજબરીથી ધર્માંતરણ સામે તંત્ર કેમ નિષ્ક્રિય છે તે પણ એક સૌથી મોટો સવાલ છે ધર્માંતરણ કરાવવાનો મુખ્ય હેતુ શું છે તે પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો નસવાડી તાલુકાના ડુંગરિયાળ વિસ્તારના કડદા ગામે નદીમાં બોટ દ્વારા થતી દારૂની હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે નસવાડી પોલીસે બાતમીના આધારે કડદા ગામે નર્મદા કિનારે રેડ કરતા વિદેશી દારૂ સહિત 2,17,585 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો જ્યારે બે આરોપી ફરાર થઈ ગયા છે વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની તો જિલ્લાના બોડેલીમાં ભર બજારમાં એક ચોરીની ઘટના સામે આવી છે કપડાના શોરૂમમાં તસ્કરો ત્રાટક્યા શોરૂમમાંથી 1.5 લાખથી વધુના કપડાની ચોરી તેમજ રોકડ રકમ સહિત સીસીટીવી કેમેરા અને ડીવીઆરની પણ તસ્કરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા મતોનું છે કે અગાઉ 1.5 મહિના પહેલા પણ આ જ શોરૂમમાં તસ્કરીની ઘટના સામે આવી હતી ભરબજારમાં વારંવાર ચોરીની ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે મોરબી જિલ્લાની પંચાસર ચોકડી નજીક રાત્રિના સમયે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને એક યુવાનની હત્યા નિપજાવનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે મહત્વનું છે કે મોટરસાયકલ અથડાવવાની સામાન્ય બાબતે યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને આરોપી ફરાર થઈ ગયો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા યુવાનનું મોત નિપજ્યું હતું તો આરોપી રીઢો ગુનેગાર હોવાની માહિતી પણ સામે આવી છે આ બનાવની જાણ થતા તરત જ મોરબી સિટી એ ડિવિઝન બે ડિવિઝન એલસીબી એસઓજી એવી રીતે અલગ અલગ ઘણી બધી ટીમો આરોપીને શોધવા માટે કામે લાગેલ હતી અને આ દરમિયાન જે આરોપી છે મોહસિન ઉર્ફે ગજની એને હસ્તગત કરી લેવામાં આવશે અને કોવિડ ટેસ્ટ કરાવી અને તેની અટક કરવામાં આવશે કચ્છમાં આગની સતત ત્રીજી ઘટના સામે આવી છે આદિપુર જીઆઈડીસીમાં વિદ્યુત ટ્રાન્સફર બનાવતી કંપનીમાં આગ લાગી હતી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરૂ કરી હતી અને આગ બુઝાવવાની કામગીરીના પ્રયાસો હાથ ધર્યા હતા તો આ તરફ ભુજમાં આવેલા રિલાયન્સ સર્કલ પાસે આવેલા લઝીઝ પીઝા નામની એક દુકાનમાં આગની ઘટના સામે આવી હતી આ બનાવની જાણ ફાયરની ટીમને થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા ભાવનગર જિલ્લાના સિહોર ગુંદાણા અને રામનગર વિસ્તારના શ્રમિકો ભરેલું એક પિકઅપ વાન પલટી મારી ગયું હતું અને વલ્ભીપુરના મૂળપર ગામે વાડીમાં શ્રમિક કામ કરતા મજૂરોનું પિકઅપ પલટી મારી ગયું હતું જેમાં 15 જેટલા લોકોને ઇજા થતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરતા હતા, પરંતુ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ઠંડીનું જોર ઘટી ગયું હતું, જેના કારણે લોકોને રાહત મળી હતી. હવે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને એક આગાહી કરવામાં આવી છે. શું છે આગાહી, જોઈએ અમારા ખાસ અહેવાલ. ઠંડા ઠંડા કુલકુલ. રાજ્યમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી. બે દિવસમાં ઠંડીનો પારો ગગડશે, પવનની દિશા બદલાતા ઠંડી વધશે. રાજ્યમાં બેવડી ઋતુનો થશે અહેસાસ. ઠંડીથી ઠરવા માટે રહેજો તૈયાર, કારણ કે રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં ઠંડીને લઈને એક અનુમાન કરવામાં આવ્યું છે, જેમાં બે દિવસ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે. પવનની દિશા બદલાતા રાજ્યમાં સામાન્ય ઠંડીનું જોર ઘટ્યું હતું. હાલ રાજ્યમાં દેવળુ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક જગ્યાએ સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ અને સાથે ઠંડીનો અહેસાસ થયો. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17.01 ડિગ્રી નોંધાયું, જ્યારે ગાંધીનગરનું 16.06 ડિગ્રી નોંધાયું. સાથે જ સુરતમાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું અને વડોદરામાં 21.07 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનનું નીચું અને મહત્તમ તાપમાન ઊંચું રહેવાને કારણે વહેલી સવારે ઠંડી અને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી બે દિવસ પવનની દિશા યથાવત રહેશે અને તાપમાન પણ યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ફરીથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે, તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. રાજ્યમાં સામાન્ય રીતે શિયાળામાં સૌથી વધુ ઠંડું શહેર નલિયા રહે છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે ધુમ્મસને કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા હતા, પરંતુ ખેડૂતો પણ વારંવાર વાતાવરણમાં આવતા પલટાને કારણે હવે હેરાન થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવી ન્યૂઝ. સમાચારોમાં આગળ વાત કરીએ તો પાટણના સિદ્ધપુરમાં માતૃવંદના મહોત્સવ યોજાયો. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી રમૂજી મૂળમાં જોવા મળ્યા અને તેમના આ રમૂજી અવતારે લોકોને પેટ પકડીને હસાવ્યા. હર્ષ સંઘવીએ વિશ્વ પ્રસિદ્ધ પાટણના પટોળા અને રાણકી વાવને યાદ કરીને રમૂજી અંદાજમાં કહ્યું કે પાટણ આવીએ એટલે પટોળા લીધા વગર પોતાના જિલ્લામાં પાછું ન જઈ શકાય, એટલે હું પણ છુપાઈને આવ્યો છું, કેમ કે જો મારા પત્નીને ખબર પડી જાય તો તેમના માટે પટોળું લઈ જવું પડે. કે પાટણ જઈએ એટલે પટોળો લીધા વગર પાછા પોતાના જિલ્લામાં ના જઈ શકીએ એવી હાલત હોય, એટલે હું આજે છુપાઈ છુપાઈને અહીંયા આવ્યો. મારા વાઈફને અગર કહો પડે તો મારે બી પટોળો લઈ જવું પડે. એટલે તો મંતવ્ય ગુજરાત રાઉન્ડઅપમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડે રહો અમારી સાથે. જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને દેશ પ્રદેશના વધુ સમાચારોના અપડેટ માટે આપ અમારી વેબસાઇટ લોગ ઇન કરો મંતવ્ય ન્યૂઝ .com પર. મને આપશો રજા. નમસ્કાર.